સ્વાભાવિક વાત ભાઈ. એટલે અત્યારે દવા તો લઈ લીધી છે ને? તમને ખબર ન પડી તમારે આવા ખેલ જ ન કરાય. પેલા તો જે વહી જાવ કોઈ બાપ પુતિ નો અવાજ પણ ઉભેરશે તમારો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. જો કે તમે તો લોકો મજામાં જ છે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ને ફરી એક નવા બ્લોગ ની શરૂઆત કરી દીધી છે. ને સવાર સવાર માં છે ને મારા મમ્મી ને થોડીક તબિયત લૂઝ થઈ ગઈ છે. કેમ છું છે મમ્મી, શું થયું? જય દ્વારકાધીશ, જય માં મોગલ. તાવ આવી ગયો ભાઈ, માથું દુખે, તાવ આવી ગયો. ફેમિલી તો મારા મમ્મી છે ને, એ ટૂંકમાં મેં તમને કીધું હતું ને, કોલા પગમાં થોડી ઘણી તકલીફ છે ને, હાલચાલ કરે. કાલે મારા સસરા ને ઘરે ગયા, ત્યાં થોડી ઘણી હાલચાલ ફેરી હશે ને, તો જ પછી થાય ને ભાઈ. આજે સાંજે એટલી બધી ઉધરસ હતી ને કે એની કોઈ સીમા નથી એમ. પછી વધારે ઉધરસ આવવાના કારણે અત્યારે છે ને પાંખરામાં દુખે છે. એટલે અત્યારે દવા તો લઈ લીધી છે ને, તો ક્યારે પીવાની છે પછી દવા? મારી માં ભાઈ દવા એટલી પીએ ને, જેટલો મારી માં નું ઓલું છે ને વજન છે ને, એની હાઈને ભારો ભાર દવા પીએ. પણ શું કરવું યાર, એને કેટલું બધું સમજાય કે માતું ઘેર બે કંઈ આપણે કરવા નથી થતું, પણ સમજતો તો ક્યાં કંઈ વાંધો જ છે ભાઈ. આજે પહેલા ડોહિલા હોય ને એ સમજે નહીં, ને ગમે એટલું તમે સમજાવો તો સમજે નહીં. કાં જવું પડે માં વાત હશે. હવે આપણે તને ખબર છે કે આપણે વધારે હાલચાલ કરીએ તો આપણા પગું દુખે, તો આપણે આવવા જાવ થોડું ઓછું કરી દેવાય. તો કઈ વાંધો ને, અત્યારે તો સારું છે. પણ નોર્મલી તાવ આવી જાય, બહુ તાવ પણ ના થાવ, તો ખાલી નોર્મલી તાવ આવે ને પાછી દવા પી સારું થઈ. એ પેર દવા દર વખતે પીવી ફેમિલી કે સારું થોડુંક છે, બરાબર ને? તો દવા તો લેવી પડે ને, દવા ન લે પછી વધી તો થોડી તકલીફ થાય ને. દવા થોડીક પીવો, સારું થઈ જાય. સારું કરો એટલે આ રેડી. જય દ્વારકાધીશ, જય માં મગર, રાધે રાધે. તો જો હોરમાં મમ્મી ઉઠી જાય તો એના માટે આપણે સા બનાવીએ. કારણ કે અમે દહી કરીએ છે ને, તો દહી થતું નથી, જામતું નથી. એટલે છે ને બાજરા લોટ માં છે ને એ દૂધ હોય ને એમાં બધું મેરવાણ નાખીને હતાડી દે. અત્યારે જો મસ્ત મજાની ગરમ ચા બને છે. શું કે આ, હું તો શું કહું ખબર, આદુ એલચી લોહણ નાખીને બનાવે છે. એ તો મને તો ખબર છે કે લોહણ નો હોય, તારે બહુ કહેવાની જરૂર નથી. હો પા તો હું બે ઘડી મજા આવે ને, એટલે આદુ લસણ એલચી વાળી ચા એમ એમ કહેવાતું હોય. સમજી, આમાં બુદ્ધિ આવીશ. તો જો ફેમિલી ચા આવી ગઈ છે, ચા પી લઈને પછી આગળ આપણે શુભ કર્મ કરીએ. કારણ કે આપણે ગુજરાતી ની નસે નસમાં જાનું બંધાણ હોય છે. આપણે કઈક સારું પ્રસંગે જતા હોય, કઈ કરવાનું હોય ને, તો બધા હું લોકો કે ચા બનાવું, ચા ચા પીને જાવ. એટલે આપણે છે ને આ કળિયુગ ની દેવી છે, બરાબર. પેલા આને આપણે પ્રસન્ન કરીને પછી જવું પડે. ચા નો પીએ કેમ કે સાનું નામ લીધું જતું નથી ચા પી દેવાનું. તો ભાઈ આવું નવું થતું હોય એટલે તમારે પાવું થતું નથી, જરા કમેન્ટ કરીને કહેજો. કારણ કે ક્યાંય પણ ગયા સાનું નામ લે કેમ કે યાર, હવે સાનું નામ લીધું ચા બનાવો, ચા પીને જાયજો. આ બધી છે ને એવું જ હોય. તમારા જો હું તમને બધી ઈચ્છ છે એમાં કે ઓછું નથી એમ. તો ફેમિલી તમે બધા લોકો વિચારતા હશે ને કે પરેશભાઈ હાથમાં પાણી લઈને ક્યાં જાય છે આ, તો હું તમને થોડીક વાર ની અંદર બતાડું. જો અહીંયા છે ને મમ્મીએ આ બાંધેલું છે ચકલાને પાણી પીવા માટે, તો આપણે એમાં પાણી નાખી દેશું. અને ખાસ ફેમિલી મારે એ તમને કહેવાનું હતું કે અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. હવે ધીમે ધીમે શિયાળો છે એન્ડ ઉપર ગયો છે, ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. તો તમે લોકો પણ તમારે ઘરે આવું એક ચકલાને પાણી પીવા માટે બાંધજો, અને એમાં દરરોજ પાણી નાખજો સવાર સાંજ. કારણ કે આપણને તો પાણી મળી જાય, એમને ઉનાળાની અંદર બહુ મોટી તકલીફ થતી હોય. એટલે આ વખતે આપણે બધાને સાથે મળીને બધાને ઘરે જાજું નહીં, તો એક ઉકું તો પાણીનું રાખવાનું જ છે. અને આમાં ચકલા પર પાણી પીવું આવે છે, હમણાં હું તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. તો ફેમિલી તમે લોકોએ જોયું છે ને કેટલા ચકલા એમાં પાણી પીવા આવે છે. ને જ્યારે આ ચકલા પાણી પીએ છે ને, ક્યારે યાર ખરેખર દિલથી અંદરથી આનંદ થાય છે કે નહીં ભાઈ, આપણે કંઈક તો સારું કામ કર્યું છે. તો આ વખતે પ્લીઝ બધા લોકો ઘરે મેં કીધું એ રીતના આપણે કરવાનું છે, ભૂલાઈ નહીં પાછું. કે આજે આપણે લીંબી ને હજી આ રાયણ ને છે ને ફેમિલી, આમાં છે ને કંઈક આ એક્સ્ટ્રા છે. ભરતી તને ખબર છે આમાં શું છે? કારણ કે આ છે ને ફેમિલી, હું તમને અત્યારે બતાવું ને, આ એક ઝાડની અંદર બે એક રાયણ છે, આપણે જોલી નાની રાયણ ખાઈ, અને એક ચીકુડી છે. જો છે ચીકુ, આ
એક ઓલા ની અંદર બે ભેગું છે ભરતી, સિક્કું અને રાયણ. અને આ સાઈડ આપણે જે, હું નાનો હતો હું તમને કહેતો હતો ને કે આપણે જે લીંબુડી વાવેલી છે આ જ લીંબુડી છે. તો હું તને શું કહું ભારતી કે આને આપણે છે ને આ ખામણા ચોખ્ખા કરી નાખીએ ને તો હવે ઉનાળો આવે છે ને તો હવે આપણે છે ને એને પાણી પીવડાવવા વાંધો ન હતો. બે થી ત્રણ થોડો જ રીંગણીના છે જો, તો રીંગણા તો જો કેવા છે, દેશી અમે ઓગણ ખાતરામાં નાખીએ જો કેવા મસ્તના રીંગણા થઈ ગયા. આખી મોટર નો રસ્સો બસો બધો ઘાલ દીધો. જો છે જો પડ્યો અંદર દેખાય કેમ કર તેમ તમે નાખી દીધું, તમને ખબર ન પડી પાણી પાણી વયું જાય, તમારે આવા ખેલ જ ન કરાય. પેલા તો જે વહી જાવ બધી કોઈ બાપ કુતી નો અવાજ પણ ભરશે તમારો બધામાં પાણી પી જાય ને યાર. ઓલી ડ્રીપ હોય તો એમાં બોરિયા બંધ થઈ જાય ને. મને તો યાર એ ડ્રીપ નું કામ ખરેખર કહું તો મને તો ગમતું નથી. રેન્ક પાઇપ ડ્રીપ કરતા એમ સમજો ને કે 20-25% ખર્ચા ની અંદર થઈ જાય. એ મારી બાજુ મોટા પણ છે ને એને 65,000 રૂપિયામાં, 60-65,000 રૂપિયામાં, મારે ફક્ત 15,000 ની અંદર રેન્ક પાઇપનું કામ થઈ ગયું છે. અને કેટલું મસ્તનું હાલે. અને તમને ખબર હોય તો મેં કાલ દેશી જુગાડ કરીને વેન્ચુરી લગાડી હતી ને, તો એ વેન્ચુરીની અંદર હું બધું ફર્ટિલાઇઝર ખાદ છે, એમોનિયા સલ્ફેટ છે, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાસ, અલગ અલગ ખાતરોનો જે કંઈ પણ ડોઝ છે ને એ આમાં મને દેવાની પણ મજા આવશે. અને આ રીતના તમે થોડું ઘણું બગીચો ખોલ લીલો થઈ જાય ને પછી તમારે છે ને વેન્ચુરી અંદર કંઈ પણ ખાતર દેવાનું તમને 100% નારેડી નજર ઇન્સ્ટન્ટલી લાગશે. ફેમિલી તારા માટે મસ્ત નું ગિફ્ટ લઈને આવ્યો છો, કેટલા મસ્ત દાણા છે હે. તો શું કરવાનું છે ખબર, આજે સાંજે આપણે પૂડા બનાવવાના છે, એટલા માટે તને કોથમી લાવ્યો છું. કેટલી ફેમિલી જો કેટલી મસ્ત છે, કોની છે જરા કહી દીધો વિડીયો, મેં આપણા વિડીયો જોઈતી ને વાંધો ન આવે ને. કેટલી ખાઈ ગઈ ગોતમી, હાસુ બોલ મનાવવાની, હાસુ બોલ બોલો. તું જો ફેમિલી અત્યારે ફિટ ઘડિયાળમાં બહાર ખ્યા છે ને, કારણ કે હું એક મારા પર્સનલ કામથી બહાર ગયો હતો એટલે મારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું, એટલે પછી કંઈ વધારે આપણે બ્લોગની અંદર કવર ના કરી શક્યા. તો અત્યારે બહુ લેટ થઈ ગયું છે, મારે હજી ઘણું કામ છે, બેંકનું પણ કામ અર્જન્ટ મારે કરવું પડે એમ છે. તો બસ આજનું બ્લોગ અહીંયા લગી હતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે. Bye-bye.